રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના છેવાડાના માનવીથી લઈને શહેરોમાં રહેતા યુવાઓ, મહિલાઓ અને સૌ નાગરિકો માટે ગુજરાતના એસટી વિભાગ દ્વારા દરરોજ 8,000થી વધુ બસ દૈનિક 32 લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે. હાલ 23 લાખથી લઈને 27 લાખ પેસેન્જરને ડેલી એસટી વિભાગની બસો દ્વારા તેમને પોતાના ગામથી નોકરી અર્થે શહેરો સુધી, યુવાનોને કોલેજો ભણવા જવા માટેની વ્યવસ્થાઓ માટે આ બસોની વ્યવસ્થાઓ દિવસે ને દિવસે વધારવામાં આવી રહી છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં નિગમ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારો છે, મેળાઓ હોય કે સામાજિક પ્રસંગો હોય, એસટી બસનું એક્સ્ટ્રા સંચાલન આવા સમયે કરવામાં આવતું હોય છે. ખાસ કરીને સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય ક્ષેત્રોથી લોકો ધંધા અને રોજગારી અર્થે સુરત ખાતે પોતાના પરિવાર જોડે રહેતા હોય છે. દિવાળીના તહેવારમાં કોઈ બી પ્રકારની મોંઘી ટિકિટોમાં આ નાગરિકોએ ના ફસાવવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે, પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26 થી 30/10/2024 સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, દાહોદ, પંચમહાલના શ્રમજીવીઓ માટે 2200થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાચાર રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે. તારીખ 26 થી 30 સુધી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે. દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાંથી જ, તેમજ અડાજણ બસપોર્ટ ખાતેથી 26 થી 30 તારીખ સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ તરફથી એક્સ્ટ્રા બસો નવાપુર, નંદુરબાર, ધુલિયા અને સહદા માટે મૂકવામાં આવનાર છે, જે ઉધના બસ સ્ટેશન પરથી ઉપાડવામાં આવશે. આનો બી સમય અને તારીખ 26 થી 30 સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. વધુમાં ટ્રાફિકના ઘસારાને ધ્યાને લઈને 31/10/2024થી 6/11/2024 સુધી, એટલે કે લાભપાછમ સુધી, અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી કરવામાં આવશે. એક્સ્ટ્રા બસો અહીંયા બી સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. ખાસ કરીને કોઈ પરિવાર, સોસાયટી કે ગ્રુપ જો આખી બસ બુક કરાવશે તો
તો આ દાદાની સવારી એમના સોસાયટીના ગેટ સુધી જશે અને પેસેન્જરોને ગામના આંગણે સુધી મૂકવાની વ્યવસ્થાઓ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. માત્ર આ 2200 જ બસ એટલું નહીં, પરંતુ જો જરૂર પડશે તો આનાથી વધારે બસો બી વ્યવસ્થાઓ એસટી નિગમ દ્વારા સૌ નાગરિકો માટે કરવામાં આવશે. મારી સૌ નાગરિકોને વિનંતી છે કે આપ ઝડપથી બુકિંગ કરાવશો તો આ વ્યવસ્થા વધારે બી જરૂર હશે તો અમે જરૂરથી વધારીશું, જેથી તમારે કોઈ બી પ્રકારની પ્રાઇવેટ બસોની મોંઘી ટિકિટો ના લેવી પડે તે માટેની વ્યવસ્થા માટે એસટી નિગમ સંપૂર્ણ તૈયાર છે. 14/9/2024 થી 25/10/2024 સુધી એક્સ્ટ્રા ઉપડનાર બસોનું બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ અને નિગમની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ટિકિટ બુકિંગ બી સૌ લોકો કરી શકશે.